ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નહ શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય વાલ્મીકી રામાયણમાં એક પ્રસંગ આવે છે રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું છે હનુમાનજી અશોકવનમાં સીતાજી પાસે આવ્યા છે હનુમાનજી વંદન કરે છે અને કહે છે માં તમારા આશીર્વાદથી અમારી જીત થઈ છે સર્વ રાક્ષસોનો વિનાશ થયો છે અને રામજીનો વિજય થયો છે તમારો દાસ તમને રામ દર્શન કરાવશે સીતાજીને અતિ આનંદ થયો મને તે રામ દર્શન કરાવશે સીતાજીએ હનુમાનને અનેક આશીર્વાદો આપ્યા છે મોટા મોટા સાધુ સંતો તને ગુરુ માની તારી પૂજા કરશે હનુમાનજી જ્ઞાની મહાત્માઓના સદગુરુ છે તેઓ જ્ઞાની નામ અગ્રણ્ય છે બેટા સંતો તારી પૂજા કરશે મારો હનુમાન જ્યાં જશે ત્યાં અષ્ટમા સિદ્ધિઓ હાથ જોડીને તારી સેવામાં ઊભી રહેશે રામજી કરતાં પણ તારી પૂજા વધારે થશે મારો આશીર્વાદ છે કે કાળ પણ તને મારી શકશે નહીં કાળ પણ તારો નોકર થઈને રહેશે મનોજવમ મારુ તતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુક્ત મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપત્યે હનુમાનજીનું વર્ણન કોણ કરી શકે માતાજી અનેક આશીર્વાદો આપ્યા છે અનેક વરદાનો આપ્યા છે પણ હનુમાનજીને સંતોષ થયો નહીં હનુમાનજી કહે માં તમે આશીર્વાદ આપો છો પણ મારા મનમાં એક આશીર્વાદ માગવાની ઈચ્છા છે તે રહી જાય છે મારી ઈચ્છા પ્રમાણે મને માગવા દો સીતાજી કહે બેટા જે માગવું હોય તે માગ તું જે માગે તે તને આપીશ હનુમાનજી બોલ્યા રામજીનો સંદેશો લઈ હું પહેલાં લંકામાં આવ્યો હતો ત્યારે મેં સાંભળ્યું નથી પણ મેં મારી નજરે જોયું છે આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી તમને બેવડાવતી હતી રાક્ષસોનો વિનાશ પ્રભુએ કર્યો છે પણ લંકામાં આ રાક્ષસીઓ હજુ બાકી છે આપના આશીર્વાદથી આ રાક્ષસીઓને હું પીસી નાખવા માગું છું તમે આજ્ઞા આપો તો એક એક રાક્ષસીનો હું વિનાશ કરું ત્યારે સીતાજી બોલ્યા છે તું આ શું માગે છે બેટા મારો દીકરો થઈ તું આવું માગે છે તું આવું વરદાન માગે તે યોગ્ય નથી વેરનો બદલો તું વેરથી આપવામાં માને છે બેટા વેરનો બદલો પ્રેમ હોય હનુમાનજી કહે આ રાક્ષસીઓએ તમને બહુ ત્રાસ આપ્યો છે આ રાક્ષસીઓ હજુ જીવે છે તેને જોતાં જ મને ક્રોધ આવે છે માતાજીએ હનુમાનજીને ઉપદેશ કર્યો બેટા અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત વેરનો બદલો પ્રેમથી આપે તે સંત અપમાનનો બદલો માનથી આપે તે સંત ચારિત્ર એ જ સંતોનું ભૂષણ છે ન પર પાપ મદત્તે પરિશામ પાપ કરણમાં સમયો રક્ષિત વ્યસ્તુ સંત ચારિત્ર ભૂષણા વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડ સર્ગમાં એકસો તેરમાં પિસ્તાલીસમો શ્લોક એવું કહે છે કે ઉત્તમ પુરુષો એકબીજાઓનું બુરું કરવાવાળા પાપીઓના પાપ કર્મને અપનાવતા નથી ઉલટાનું તેઓની સાથે પોતે પણ પાપ પૂર્ણ વર્તાવ કરવાનું ઈચ્છતા નથી આથી પોતાની પ્રતિજ્ઞા અને સદાચારનું રક્ષણ કરવું જોઈએ કારણ કે સાધુ પુરુષો પોતાના ઉત્તમ ચરિત્રથી જ વિભૂષિત હોય છે સદાતાર જ તેઓનું આભૂષણ હોય છે પાપાનામ વા વા શુભાનામ વારધાના મથાપી વા્યમ કારુણ્ય માર્યેણ ન કશ્ચિન અપરાધ્ય એ જ સર્ગ એકસો તેરના શ્લોક છેતાલીસમાં વાલ્મીકી રામાયણમાં કહ્યું છે શ્રેષ્ઠ પુરુષોનો ધર્મ છે કે કોઈ પાપી હોય અથવા પુણ્યાત્મા હોય અથવા તે વધને યોગ્ય અપરાધ કરવાવાળો કેમ ન હોય એ બધા ઉપર દયા કરે કારણ કે એવું કોઈ પણ પ્રાણી નથી જેનાથી કોઈ અપરાધ થયો જ ન હોય આ વાત સાંભળીને હનુમાનજી ગહન વિચારમાં પડી જાય છે અને પોતે માગેલા વરદાન માટે થઈને ચિંતિત થયેલા ચહેરે માતાજીને પ્રણામ કરે છે સીતામૈયા હનુમાનજીને એક કથા સંભળાવે છે હરિયો